હેલો ડન્સ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ ફોર રીડ વર્ડજસ્ટમેન્ટ એટલે સમાયોજન અનુકૂલન ગોઠવવું જીવનના ઘણા બધા તબક્કામાં આપણે એડજસ્ટમેન્ટ કરવાનું રહે છે એ સુખનો સમય હોય કે દુઃખનો સમય ત્યારે એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડે છે આ રીડનું ટાઇટલ છે એ આ સ્ટોરીમાં બતાવ્યા પ્રમાણે ખૂબ સરસ રીતે ટાઇટલ યોગ્ય રીતે આપવામાં આવ્યું છે આ સ્ટોરી નાના અને નાની વચ્ચેની છે અને વર્ષો સુધી એકબીજા સાથે રહેવા છતાંય નાના છે નાનીને હંમેશા કંઈક ને કંઈક કામમાં વઢ્ય રાખે છે એની સાથે તકરાર કરે છે અને નાનીના મૃત્યુ થયા પછી નાનીનું મૃત્યુ થયા પછી નાના છે એમને નાની પ્રત્યે ખૂબ પ્રેમ જાગે છે અને એમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને એ નાનીની લાઈફ જીવવા માંડે છે એટલે કે એ બેવડું વ્યક્તિત્વવાળું જીવન જીવે છે ત્યારબાદ સાયકિયાટ્રિસ્ટની મદદથી એટલે કે કોઈ મનોચિકિત્સકની મદદથી એમની સારવાર કરવામાં આવે છે પરંતુ એ એમાં બદલાવ થતો નથી અને એ સંપૂર્ણ એમનું જીવન છે એ નાનીમય કરી દે છે કહેવાનું મિનિંગ છે કે નાની જેવી રીતે જીવન જીવતા એવી રીતે એ જીવન જીવવા લાગે છે આ રીડ છે એ ગુલજાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે લેખક ગુલજાર જે ફિલ્મ પ્રોડ્યુસર પણ હતા ફિલ્મ સર્જક પણ હતા જે ફિલ્મ સર્જક છે સાથે સાથે એક ગીતકાર તેમજ લેખક અને પોએટ પણ ખરા વિદ્યાર્થી મિત્રો એમનો જન્મ ગુલજારનો જન્મ છે એટીન ઓગસ્ટના રોજ થયો હતો નાઇન્ટીન થર્ટી ફોરના રોજ એટીન ઓગસ્ટ નાઇન્ટીન થર્ટી ફોર અઢાર ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસમાં પંજાબ જે પાકિસ્તાનના ભાગમાં જે છે ત્યાં એમનો જન્મ થયો છે અને પોતે એમનું જે પૂરું નામ જે છે ગુલજાર સાહેબનું પૂરું નામ એ સંપૂર્ણ સિંહ એમનું પૂરું નામ છે પરંતુ પ્રોફેશનલી એમને ગુલજાર તરીકે અને ગુલજાર સાહેબ તરીકે ઓળખવામાં આવે છે અને જેમણે ખૂબ સારી સારી કૃતિઓ આપી છે એમાંનું એક દિલ સ્પર્શી હૃદય સ્પર્શી રીડ આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ તો સમજીએ આપણે રીડને સરસ મજાનું એક ભૂલ હતી મિસ્ટેક એટલે ભૂલ હોવી એક ભૂલ હતી નોટ ટુ ટેક નાના ટેક એટલે લઈ જવું નાના ને ન લઈ ગયા અવર ગ્રાન્ડ જે અમારા ગ્રાન્ડ એટલે કે નાના ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર અવર નાની ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર જેને ક્રિમેશન પણ કહેવામાં આવે છે ફ્યુનરલ શબ્દનો સિમિલર વર્ડ છે ક્રિમેશન ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડ ફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર અવર નાની અમારા નાનાને અમારી નાનીની અંતિમ યાત્રામાં અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા અમારા વિદ્યાર્થી મિત્રો અહીંયા લેખક છે કહે છે કે જ્યારે નાની મૃત્યુ પામ્યા ત્યારે અમારા નાનાને અમે અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા એક ભૂલ હતી તો હવે શબ્દો જે બોલાય છે હવે જે શબ્દો શરૂ થાય છે નાના દ્વારા બોલાય છે ગો જાઓ ગો એટલે જાઓ ટેક હર અવે તેણીને લઈ જાઓ ટેક અવે એટલે લઈ જવું ટેક હર અવે તેણીને લઈ જાઓ વિસ્પર ઇન્ટુ હરય વિસ્પર એટલે ધીમેથી કાનમાં કહેવું હર યર્સ એને કાનમાં ધીમેથી કહેજો એને કાનમાં કહેજો ધેટ આ એમ ટુ ઓન ધ વે ઓન ધ વે એટલે આ રસ્તે જ છું આ રસ્તામાં આ એમ ટુ હું પણ આ રસ્તે જ આવું છું નોટ ફાર બિહાઇન્ડ એનાથી બહુ દૂર નથી ફાર બિહાઇન્ડ એનાથી બહુ દૂર નથી બહુ પાછળ નથી ટેલ હર તેણીને કહેજો આઈ વિલ સી હી સી હર સી એટલે અહીંયા મળવું મીટ મીટ એટલે મળવું સી એટલે અહીંયા મળવું આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ બિયોન્ડ એટલે કે મૃત્યુલોક જે મૃત્યા મૃત્યુ પામ્યા પછીની જે દુનિયા છે એના માટે આ શબ્દ બિયોન્ડ વપરાણો છે હું એમને પહેલે પાર મળીશ મૃત્યુ હું એને પરલોકમાં મળીશ ગો ટેક હર અવે જાઓ તેણીને લઈ જાવ તેણીને કાનમાં કહેજો વિસ્પર ઇન ટુ હર યર્સ તેણીને કાનમાં કહેજો કે હું પણ આ રસ્તે ચાલ્યો આવું છું એનાથી બહુ દૂર નથી અને હું એમને ઇન ધ બિયોન્ડ એટલે કે પરલોકમાં મળીશ મૃત્યુ પછીની દુનિયામાં એમને હું મળીશ તેણીને કહેજો આવા શબ્દો છે એ નાનાના શબ્દો છે હવે લેખક આગળ જણાવતા એવું કહે છે સરસ મજાની આ સ્ટોરી છે હૃદયસ્પર્શી સ્ટોરી છે શરૂઆત થઈ છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે નાનાએ કીધું કે તેણીને લઈ જાઓ અને એને એને કહેજો કહેજો કે હું હવે પરલોકમાં મળીશ વિથ હેવી હેવી હાર્ટ્સ હાર્ટ્સ એટલે ભારે હૈયે વિ હોઈસ્ટેડ હોઇસ્ટેડ એટલે ઉચકવું ઉઠાવવું નાનીસ બાયર બાયર એટલે નનામી અથવા ઠાઠડી જે ડેડ બોડી છે એને સુવડાવવામાં આવે વાંસ જે બાંધીને એક બેડ તૈયાર કરવામાં આવે એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બાયર ઠાઠડી નનામી અમે નાનીની ઠાઠડી ભારે હૈયે ઉઠાવી અવર ઓવર અવર શોલ્ડર્સ એટલે અમારા ખભા ઉપર શોલ્ડર્સ એટલે ખભા ખૂબ ભારે હૈયે અમે નાનીની

એટલે પાછા ડગલે જઈ રહ્યા હતા બાલકનીમાંથી રૂમમાં જઈ રહ્યા હતા એન્ડ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ અને દરવાજો ખેંચીને એને ગયા પછી એમને બંધ કરી દીધો પુલિંગ એટલે અહીંયા ખેંચવું ધ ડોર દરવાજો ખેંચીને શટ એટલે બંધ કરી દેવો આફ્ટર હિમ એના ગયા પછી એમણે દરવાજો બંધ કરી દીધો મેં એકવાર પાછું ફરીને જોયું તો નાના છે એ બાલ્કનીમાંથી પાછા ડગલે રૂમમાં જઈ રહ્યા હતા દરવાજો ખેંચીને એ અંદર ગયા પછી બંધ કરી દીધો હી હેડ લિવડ વિથ નાની ફોર ઓવર હાફ સેન્ચુરી હેડ લિવડ એટલે અહીંયા જીવ્યા હતા એમની સાથે રહ્યા હતા નાના છે એ નાની સાથે રહ્યા હતા ફોર ઓવર સમયગાળો દર્શાવ્યો છે ઓવર હાફ ઓવર હાફ સેન્ચુરી એટલે કે અર્ધી સદી ઉપરાંત તે એમની સાથે રહ્યા હતા નાના નાનીની સાથે 50 વર્ષ કરતાં વધારે સમય રહ્યા હતા સીન હર રેડિયન્ટ ફેસ રેડિયન્ટ એટલે ખુશખુશાલ જેને ડિલાઇટેડ પણ કહેવામાં આવે છે આનંદિત કહેવામાં આવે છે સીન એટલે જોયું વિદ્યાર્થી મિત્રો સી એટલે જોવું એનું વિથર્ડનું ફોર્મ છે સીન

લગભગ અબાઉટ એટલે લગભગ એલ્ટી ફાય એટલે પંચ્યાસી વર્ષના થયા હોવા જ જોઈએ મસ્ટ શબ્દ વાપર્યો છે મસ્ટ હેવ બિન થયા હોવા જ જોઈએ નાનાની ઉંમર પંચ્યાસી વર્ષની થઈ હોવી જ જોઈએ પંચ્યાસી વર્ષના થઈ ગયા હોવા જોઈએ એન્ડ યેટ યેટ એટલે છતાંય હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ્ડ એટ એવિથિંગ નાની ડિડ ફાઇન્ડ સમથિંગ એટલે કંઈક ગોતી લેતા ટુ ગ્રમ્બલ એટલે બબડવા માટે કાંઈક છે એ ટક ટક કરવા માટે એટ એવરીથિંગ નાની ડીડ નાની જે કંઈ કાર્ય કરતાં ડીડ એટલે જે કંઈક એવરીથિંગ એટલે કંઈક અને ડીડ એટલે કાર્ય કરવું નાની જે કંઈ કાર્ય કરતા એમાં નાના છે એ કંઈક ને કંઈક એવું ગોતતા કે એમાં એને વઢે રાખે એને ટોકે રાખે એની સાથે બબડે રાખે

હેડ મેરીડ એટલે લગ્ન કર્યા હતા એણે હમણાં જ લગ્ન કર્યા હોય ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ ફ્લશ ઓફ લવ એટલે પ્રેમનો પ્રવાહ પ્રેમની દ્રષ્ટિ પ્રેમની પ્રથમ દ્રષ્ટિની અંદર પહેલી જ દ્રષ્ટિની અંદર પહેલા જ પ્રવાહમાં જાણે કે એમણે પ્રેમના પહેલા જ પ્રવાહમાં પડીને હમણાં જ એમણે લગ્ન કર્યા હોય પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં પડીને એમણે હમણાં જ લગ્ન કર્યા હોય એવી રીતે તે તેણીની સાથે અહીંયા દલીલો કરી રાખતા એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર સ્ટીલ એટલે હજુ પણ ડિસ્કવરિંગ એટલે કે સમજવું એકબીજાને જાણવું અંડરસ્ટેન્ડ ડિસ્કવર એટલે અહીંયા અંડરસ્ટેન્ડ ઈચ અધર એટલે એકબીજા અને જાણે કે હજુ એકબીજા છે એકબીજાને સમજવાની કોશિશ કરી રહ્યા હોય એવી રીતે જીવન જીવતા હતા પ્રેમના જ પ્રવાહમાં પડીને એમણે હમણાં જ લગ્ન કર્યા હોય અને જાણે હજુ એકબીજાને સમજવાની કોશિશ કરી રહ્યા હોય એવી રીતે નાના તેણીને દલીલો કરી રાખતા તેણીની સાથે દલીલમાં પડતા એમને ટોકે રાખતા વઢે રાખતા

તેઓ દિવસો સુધી એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન ટ્રાય એટલે પ્રયત્ન કરવો કોશિશ કરવી ઇન્ટરવેન એટલે કે દરમિયાનગીરી કરવી દખલગીરી કરવી જેને ઇન્ટરફિયર પણ શબ્દ કહેવામાં આવે છે ઇન્ટરવેન નો સિમિલર વર્ડ છે ઇન્ટરફિયર જ્યારે અમે દરમિયાનગીરી દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા નાના વુડ ઓલ નાના વુડ ક્વીપ નાના છે એ કટાક્ષમાં કહેતા ક્વીપ એટલે જેને સિમિલર વર્ડ છે જેમનો સિમિલર વર્ડ છે વિટ્ટી રીમાર કટાક્ષ કટાક્ષમાં કહેવું તમને તમારી ભૂલ બતાવી પણ દે અને તમને ખોટું પણ ના લાગે એવી રીતે કાંઈક કહી દેવું એટલે એ કટાક્ષમાં કહેવું ટોણો મારવો જ્યારે અમે કંઈક દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા નાના છે અમને કટાક્ષમાં કહી દેતા ઇટ હેપન્સ સન ઇટ હેપન્સ દીકરા એવું થાય છે એવું થાય છે ઇટ ટેક્સ ટાઈમ હેપન્સ એટલે બનવું થવું ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર ટેક્સ ટાઈમ એટલે સમય લાગે છે ટુ એડજસ્ટ એટલે અનુકૂળ થવા માટે ઈચ અધર એટલે અહીંયા એકબીજાને જ્યારે મેં દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા એ બંને વચ્ચેની લડાઈ થઈ હોય ત્યારે લેખક અહીંયા એવું કહે છે ઓથર એવું કે જ્યારે અમે એમાં દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા ત્યારે નાના અમને કટાક્ષમાં એવું કહેતા કે એવું થાય છે બને છે દીકરા એવું તો ચાલે રાખે એકબીજાને અનુકૂળ થવા માટે સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની વાત કહી છે એના પછી એવું લેખક દ્વારા જણાવવામાં આવ્યું છે અત્યાર સુધીની જે આપણે સ્ટોરી જોઈએ નાના છે પંચ્યાસી વર્ષના થયા હોવા છતાંય નાનીની સાથે છે એ ઝઘડો કરે રાખતા કાંઈક ને કાંઈક દલીલો કરી રાખતા અને ઘણી વાર તો નાનકડો એવો ઝઘડો જે છે એમને લાંબી શાંતિમાં એટલે કે લાંબા મૌનમાં ધકેલી દેતા અને દિવસો સુધી એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા સ્ટોપ ટોકિંગ ઇટ વોઝ ફન લિસનિંગ હિમ ટુ ટોક નાના ને બોલતા અને લિસનિંગ એટલે સાંભળવું નાના સાંભળવા એક લાહવો હતો મધર વુડ ઓલવેઝ રેપ્રિમાન્ડસ રેપ્રિમાન્ડ એટલે ઠપકો આપવો જેને સ્કોલ્ડ પણ કહી શકાય રેપ્રીમાન્ડ નો સિમિલર વર્ડ છે સ્કોલ્ડ મધર વુડ ઓલવેઝ રેપ્રિમાન્ડસ માતા અમને હંમેશા ઠપકો ઠપકો આપતી યુ પીપલ પ્રવોક હિમ તમે લોકો એને પ્રવોક એટલે ઉશ્કેરો છો છો ચીડવો ઇરિટેટ સિમિલર વર્ડ છે ઇરિટેટ ગુસ્સે કરવું તમે લોકો એને ચીડવો છો ગુસ્સે કરો છો એન્ડ માય મધર અને મારી માતાને હેઝ ટુ હેઝ ટુ એટલે સહન કરવું પડે છે અહીંયા હેઝ ટુ બેર એટલે સહન કરવું પડે છે ધ્રન્ટ એટલે આઘાત મારી માતાને આઘાત દુઃખ સહન કરવું પડે છે મારી માતા હંમેશા અમને ઠપકો આપતી માતા હંમેશા અમને ઠપકો આપતી કે તમે લોકો એને ચીડવો છો ગુસ્સે કરો છો અને મારી માતાને આઘાત સહન કરવો પડે છે મારી માતા તેમની તેમની માતા તેણીની માતા એટલે કે અમારા નાની અહીં મમ્મીના મમ્મી મધરના મધર જે હોય છે એને નાની કહેવામાં આવે છે એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર અને નાની છે એ વુશ આઉટ એટલે સિસ્કારા સાથે બોલી જતા ફ્યુ વર્ડ્સ ટુગેધર એટલે એક સાથે થોડા શબ્દો બોલી જતા ફ્રોમ હર ટૂથલેસ માઉથ એટલે એમના દાંત રહિત મોઢામાંથી એક સાથે થોડા શબ્દો બોલી જતા બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડ સન્સ બી ગ્રેટફુલ ગ્રેટફુલ એટલે આભાર માનો કે મેં તમને બે ગ્રાન્ડ સન્સ એટલે બે પૌત્રો ગેવ એટલે આપ્યા છે આભાર માનો કૃતજ્ઞતા વ્યક્ત કરો કે મેં તમને બે પૌત્રો આપ્યા છે નાવ ફોર ધ લવ ઓફ ગોડ અને ઝઘડો થતો હોય ત્યારે છેલ્લે નાની છે એ નાના માટે એવા શબ્દો યુઝ કરતા નાવ ફોર ધ લવ ઓફ ગોડ હવે ભગવાનની ખાતર જ બોલવાનું બંધ કરી દો ચૂપ થઈ જાઓ નાની છે એમના એન્ડ નાની વુડ વુશ આઉટ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટુ ટુથલેસ માઉથ માની નાની છે એમના રહિત મોઢામાંથી એમના બોખા મોઢામાંથી દાંત વિનાના મોઢામાંથી એક સાથે સાથે થોડા શબ્દો બોલી જતા સિસકારા સાથે થોડા શબ્દો એક સાથે બોલી જતા અને નાનાને છેલ્લે એવું કહેતા કે તમે આભાર માનો કે મેં તમને બે પૌત્રો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની સરસ મજાની સ્ટોરી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું